યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે અને ખાસ કરીને રમત રમતા યુવકોને એટેક આવવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે રમતા રમતા યુવકનું મોત થઈ રહ્યું છે થોડા સમય પહેલા હળવદમાં ક્રિકેટ રમતા એક યુવકનું મોત નીપજ્યું હતું અને અગાઉ રાજકોટના રસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા એક યુવકને હાર્ટ એટેક આવ્યો આ ઘટનામાં પસ્તાલીસ વર્ષીય મયુર મકવાણા નામના યુવકનું મૃત્યુ થયું હતું રાજ્યમાં બે મહિનાની અંદર દિવસમાં રમતા રમતા મોતની આ નવમી ઘટના સામે આવી છે ત્યારે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના બનાવો એ મોટો ચિંતાનો વિષય છે નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ખેલૈયાઓએ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને રાજ્યમાં યુવાનોના હાર્ટ એટેકથી મોતમાં પણ સતત કેસીસ વધી રહ્યા છે રાજ્યમાં ત્રણ ખેલૈયાઓના હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે જૂનાગઢ જામનગર અને સુરતમાં ગરબાની પ્રેક્ટિસ કરતી વખતે યુવકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે

ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભાના ઇન્ચાર્જ ભરત સોલંકીએ નવસારી પહોંચી કાર્યકરો સાથે બેઠક કરી આ બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા તો સાથે દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુએ પણ કાર્યકરોના જુસ્સામાં વધારો કર્યો અમદાવાદમાં વટવા જીઆઈડીસી વિસ્તારમાં કોથળામાં બાંધેલો મૃતદેહ મળી આવ્યો છે હત્યા કરી આ પાટિયા નજીક બાંધીને ફેંકી દેવામાં આવ્યો હતો તેવું પ્રાથમિક તારણ હાલ જોવા મળી રહ્યું છે વટવા જીઆઈડીસી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે યુવકને જોખમી રીલ્સ બનાવી એ ભારે પડી ન્યૂઝ એટીનના બાદ બનાસકાંઠા પોલીસની એક્શન સામે આવી છે થરાદ સાંસોડ હાઇવે પર જોખમી રીલ્સ બનાવતો હતો બે યુવકોએ ગાડી પર બેસીને રીલ્સ બનાવી અને હાલ આ રીલ વાયરલ પણ થઈ રહી છે વિડિયો વાયરલ થતાં પોલીસે બંને લોકોની અટકાયત કરી છે થરાદ પોલીસે બંને પકડીને જેલના હવાલે કર્યા છે ભરૂચમાં કર્મચારીઓને મીઠી નિંદર મોંઘી પડી પેટ્રોલ પંપના કર્મચારીઓના ખિસ્સા કપાયા એમ પટેલ એન્ડ કંપની પેટ્રોલ પંપનો આ બનાવ છે જ્યાં જાણ્યો શખ્સ પચાસ હજારની ચોરી કરીને ફરાર થયો છે ચોરીની ઘટના કેમેરામાં કેદ થઈ છે પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે દાદરાનગર હવેલીના સિલવાસ નરોલી રોડ ઉપર એક યુવકે પુલ પરથી દમણ ગંગા નદીમાં ઝંપલાવ્યું છે દમણ ગંગા નદીનું આ પુલ જાણે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત થઈ ગયો છે અનેક વખત લોકો આ પુલ પરથી ઝંપલાવી મોતને વહાલુ કરતા હોય તેવી ઘટનાઓ સામે આવી છે આ યુવકે ફોન ઉપર વાત કરતા કરતા અચાનક નદીમાં ઝંપલાવ્યું હતું મોતની છલાંગ લગાવતા યુવકને જોઈ ફરજ પરના ટ્રાફિક જવાને પોલીસ અને ફાર વિભાગને જાણ કરી હતી ભારે જહેમત બાદ યુવકને યુવકનો જે મૃતદેહ છે તેને પુલની આ પ્રકારે અહીંયાથી નદીમાં ઝંપલાવ્યું સગા મામાએ અપહરણ કરેલી ભાણીનો આખરે છુટકારો થયો આણંદના ઉમરેઠમાં કળિયુગના મામાની આ કરતૂત સામે આવી છે મામાએ જ ભાણીનું અપહરણ કરી ખંડણી માંગી મોબાઇલ લોકેશનના આધારે પોલીસે આરોપીને દબોચ્યો શોધખોળ બાદ અભયત બાળકી પરિવારને સોંપાય છે અઢી વર્ષની બાળકી કપડવંશથી દાદાના ઘરે આવી હતી દર્શન કરાવવા લઈ જવાનું કહીને મામાએ ભાણીનું જ અપહરણ કરી નાખ્યું અપહરણ કરી બાળકીના પરિવાર પાસેથી પાસઠ ની ખંડણી માંગી બાળકીના પિતાએ પચાસ હજાર પણ ટ્રાન્સફર કર્યા રૂપિયા આપ્યા બાદ પણ બાળકીની ભાણ ન મળતા પોલીસે જાણ કરવામાં આવી હતી ઉમરેટ પોલીસે શોધ બાદ મામા સાગર કાછીયાને દબોચી લેવામાં આવશે બાળકી પરિવારને હાલ સોંપવામાં આવે છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી સારથી એનએક્સી નામની સ્કીમમાં ચાર બિલ્ડરોની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે એક જ ગ્રુપના ચાર બિલ્ડરોએ અનોખી જ મોડસ ઓપરે રૂપિયા છતાળીસ લાખની છેતરપિંડી આચરી છે આરોપી બિલ્ડર્સ જે દુકાન અસ્તિત્વમાં નથી તે દુકાનના બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરતા હતા પોલીસ હવે તપાસ કરી રહી છે કે અગાઉ પણ આ જ રીતે અન્ય કોઈ મકાન દુકાન ખરીદનારાઓ સાથે આ બિલ્ડરોએ છેતરપિંડી કરી છે કે કેમ અને તે ધ્યાને આવે તો આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી શકે શકે જેથી વધુ ભેદ ઉકેલાઈ ફરિયાદી લેવા ગયો ત્યારે તે દુકાનોની જગ્યાએ ફ્લેટ હતા અને એ ફ્લેટ પણ અન્ય માણસોને વેચાણ કરી દીધેલા હતા અને આ કામના દુકાનો બતાવવામાં આવેલી જી ને એફમાંથી એ પણ દુકાનો અન્યને વેચાણ કરી દીધેલી હતી કરોડોની છેતરપિંડીના આરોપીઓ પકડાયા છે ગીર ફાર્મહાઉસમાંથી ઝડપાયા છે આરોપીઓ હિમાચલ પ્રદેશમાં અઢાર કરોડની ક્રિપ્ટોકરન્સીની ઠગાઈ કેસના આરોપીઓ પકડાયા છે ભોજદે ગિરની કપુરિયા સીમમાં ફાર્મહાઉસમાં સંતા હતા ગીર સોમનાથ એલસીબીએ શંકાસ્પદ હિલચાલના પગલે તેઓને ઝડપી પાડ્યા છે પોલીસે બંને આરોપીઓને હિમાચલ પ્રદેશ પોલીસના હવાલે કર્યા જ્યારે બંને આરોપીઓને આધાર ઓળખ પુરાવા વગર ફાર્મહાઉસ રૂમ ભાડે આપેલ અને ફાર્મ હાઉસ સંચાલક ભીખા મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જામનગરની જીજી હોસ્પિટલમાં મહિલા તબીબ અને સિક્યોરિટી આમને સામને થયા એક્સ મેન અને મહિલા તબીબની ગાડી પાર્ક બાબતે બોલાચાલી થઈ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે અમદાવાદના સનાથલ બ્રિજ નજીક એપ્રિલ મહિનામાં થયેલી યુવકની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો છે પાંચ આરોપીઓ યુવકની હત્યા કરી હતી જે પૈકી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે હત્યાના કેસમાં સંડોવાયેલા બે આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે એપ્રિલ મહિનામાં સનાથલ બ્રિજ નજીક નગ્ન હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતક મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો આ ગુનામાં ફરાર બે આરોપીઓએ હત્યાના પુરાવાના નાશ કરવામાં મદદ કરી હતી આરોપીઓની પૂછપરછમાં અવાવરૂ જગ્યામાં ચાલતા દેવ અંગે આરોપીઓ અને મૃતક વચ્ચે બબાલ થઈ હતી અહીંયા સીસીટીવી જેવી સુવિધાઓ ન હોવાથી ગુનાનો ભેદ ઉકેલ જોકે સફળતા હાથ લાગી છે એ પ્રવૃત્તિ સરળતાથી કરી શકે એટલે આ ગુનાના જે આરોપી છે પાંચે જણા એમને આડકતરી રૂપે મદદ કરતા હતા એટલે મરનાર જે પપ્પુ જે છે એણે પણ આ જ પ્રકારનો પોતાનો આર્થિક લાભ મેળવવા માટે છોકરીઓ સાથે પણ બોલાચાલી કરેલી અને આરોપીઓ સાથે પણ બોલાચાલી થઈ ગઈ